વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે આજે ભણીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ નંબર 6 સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ સ્વસ્થ એટલે ચોખ્ખું અને હરિયાળું એટલે લીલોતરી પર્યાવરણ વાતાવરણ આપણે અહીંયા જોઈએ સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ આપણે આપણું પર્યાવરણ સ્વસ્થ અને સુઘડ રાખવું જોઈએ આપણું પર્યાવરણ કેવું રાખવું જોઈએ સ્વસ્થ અને ચોખ્ખું સુઘડ રાખવું જોઈએ અહીં ચાર બાળકો અભય તન્વી નૈયા અને સુખ દર્શાવ્યા છે તેઓ તેમના દૈનિક જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે તેઓની પ્રવૃત્તિઓના આધારે ખાનામાં ખરાક કે ખાનામાં ખોટા આપવામાં આવે છે ખાનામાં ખરાના 2 ગુણ અને ખાનામાં ખોટાના 0 ગુણ ગણો પાછળ આપેલા ગુણપત્રકમાં તેમના ગુણ ઉમેર્યો અને નીચે આપેલામાંથી કયું બાળક પર્યાવરણને સ્વસ્થ અને હરિયાળું રાખવામાં સૌથી વધુ ફાળો આપે છે તે શોધો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે અભય એના મિત્રો સાથે શું કરે છે ગમે ત્યાં કચરો ફેંકે છે તો અભય અને તેમના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે તો ખુલ્લી જગ્યામાં શું ફેંકે છે કચરો તો કચરો આપણે ક્યાં નાખવો જોઈએ કચરા પેટીમાં તો અહીંયા ખાનામાં શું આવશે ખોટાની નિશાની તો અહીંયા શાનું ચિત્ર આવ્યું છે આ છોકરી ચિત્રો દોરે છે અને પ્રાણીઓ વાંક બચાવો એટલે પ્રાણીઓને બચાવવાનું ચિત્ર દોરે છે તન્વી હંમેશા જંગલી પ્રાણીઓ બચાવવા પોષતા દોરે છે અને બીજાઓને તેવું કરવા પ્રોત્સાહન આપે છે તન્વી જંગલી પ્રાણીઓને બચાવવાનું કહે છે અને એના ચિત્રો દોરે છે અને બીજાઓને પણ પ્રોત્સાહન આપે છે તો આ તો સારું કાર્ય કહેવાય તો અહીંયા ખાનામાં શું આવશે ખલાની નિશાની અહીંયા બીજું ચિત્ર જો આગળ તો નૈયા શું કરે છે કાગળમાંથી થેલીઓ સાપાના કાગળો હોય એમાંથી થેલી બનાવે છે તો નૈયા હંમેશા જૂના સાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે તો કાગળની થેલીઓનો જ ઉપયોગ કરવો જોઈએ પ્લાસ્ટિકની થેલીઓ તો પર્યાવરણ માટે નુકસાનકારક છે તો કાગળની થેલીઓનો જ ઉપયોગ કરવો જોઈએ એ સારું કામ કહેવાય એટલે અહીંયા ખાનામાં ખરાની નિશાની આવશે તો સૂપ તો સૂપ શું કરે છે પક્ષીઓને પજવે છે ચિત્રમાં જુઓ એના મિત્રો અને સૂપ બધા પક્ષીઓને પજવે છે તો સૂપ શું કરવું જોઈએ પક્ષીઓને પજવવા ના જોઈએ એને દાણા ચણવા નાખવા જોઈએ તો સૂપ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે તો અહીંયા ખાનામાં આવશે ખોટાની નિશાની આગળ જો આ તન્વી શું કરી રહી છે કચરો બારીમાંથી ફેંકે છે આ સારી દેવ ના કહેવાય તો તન્વી હંમેશા તેમના ઘરમાંથી નકામી વસ્તુઓ બારીમાંથી ફેંકે છે આપણે નકામી વસ્તુ હોય એ બારીમાંથી ફેંકવી ના જોઈએ એક નકામી વસ્તુ ક્યાં નાખવી જોઈએ કચરા પેટીમાં તો આ સારી વસ્તુ ના કહેવાય સારું વર્તન ના કહેવાય પર્યાવરણ માટે નુકસાનકારક કહેવાય એટલે અહીંયા ખાનામાં શું આવશે ખોટાની નિશાની અહીંયા આગળ ચિત્ર જુઓ અભય શું કરે છે તો અભય ખૂબ ચુઈંગ ગમ ચાવે છે આપણે આ ચુઈંગ ગમ ચાવી ના જોઈએ એ ગંદી વસ્તુ કહેવાય તે કેટલીક વાર સ્કૂલની બેન્ચ કે બસની સીટ પર ચોંટાડે છે આપણે ચિંગમ આપણે કહીએ છીએ એ આપણે ખાઈને બેન્ચ અને બસની સીટ પર ચોંટાડવી જોઈએ નહીં એટલે અહીંયા ખોટું વર્તન સારું વર્તન ના કહેવાય એટલે અહીંયા ખાનામાં શું આવશે ખોટાની નિશાની તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ ચિત્રમાં શું કરે છે આ બે શું કરે છે કાગળ વડે તે બેન્ચીસ સાફ કરે છે તો આ બેન્ચીસ સારા વડે સાફ કરવી જોઈએ કાગળ વડે ના કરાય એને આપણે પોતું અથવા કાપડનો કપડાનો ઉપયોગ કરવો જોઈએ તો સૂપ સ્કૂલમાં નાસ્તો કર્યા પછી તેની બેન્ચ કાગળથી સાફ કરે છે તો આ બેન્ચ કાગળથી સાફ ના કરાય એટલે સારું વર્તન ના કહેવાય તો
આખું આવશે ખોટાની નિશાની. આગળ જોઈએ નૈયા એના પપ્પાને શું કહે છે. પપ્પાને બોલાવીને ધાબા પર જુઓ. નૈયા તેના પિતાને જાણ કરે છે કે તેમના ઘરની છત પર ભરાયેલું પાણી મચ્છરોના ઉછેર માટેનું કેન્દ્ર બન્યું છે. તો પાણી ભરાઈ રહે એટલે શું આવે મચ્છરો જીવજંતુઓ. એ મચ્છરો આપણને નુકસાનકારક છે. એનાથી આપણે બીમાર પણ પડીએ છીએ. એટલે આ પાણી આપણે એની જગ્યાએ બહાર નીકાળવું જોઈએ. ત્યાં ભરાયેલું પાણી હોય તો ગંદકી થાય એટલે આ સારું વર્તન કહેવાય કે નૈયાએ તેના પિતાને જાણ કરી એટલે અહીંયા ખાનામાં ખરાની નિશાની આવશે. તો આગળ જોઈએ અહીંયા અભય. અભય શું કહે છે ચોકીદારને બોલાવીને. જુઓ અહીંયા આપણને ઘટાડ બતાવી છે ચિત્રમાં. તો અભય શું કરે છે આપણે વાંચીએ એટલે ખબર પડે શું કરે છે. અભય તેમની સોસાયટીની ગટરના ખુલ્લા ઢાંકણા વિશે ચોકીદારને જાણ કરે છે. તો ચોકીદારને આપણે ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો જાણ કરવી જોઈએ. ખુલ્લા ઢાંકણામાં કોકડો પગ પણ આવી જાય, કોક પડી પણ જાય, પાણી ભરાય એટલે વરસાદ આવે તો ગટર પાણીથી ભરાયેલી હોય, પાણી ભરાઈ ગયું હોય તો આપણને ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો આપણે તેમાં પડી જઈએ. એટલે આપણે આ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો ચોકીદારને જાણ કરવી જોઈએ. એ સારું વર્તન કહેવાય. એટલે અહીંયા ખાનામાં ખરાની નિશાની આવશે. હવે તન્વી શું કરે છે. તન્વી જો પાણી પાઈ રહી છે સોડવાને. તો આપણે જોઈએ તન્વી કાણાવાળી જારીથી સોડને પાણી પાય છે અને પાણીનો ખૂબ બગાડ થાય છે. આવી કાણાવાળી જારીથી પાણી પાવું ના જોઈએ. આપણે આ પાણીનો બીજો બગાડ થાય છે એટલે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પાણી બચાવવું જોઈએ આપણે. એટલે અહીંયા ખાનામાં ખોટાની નિશાની આવશે. આગળ જો આ છોકરાઓ શું કરે છે. કચરો વાળે છે અને કચરો અને ચોખ્ખું આગળનું ચોખ્ખું કરે છે. જુઓ દેખાય છે ને તમને શું કરે છે છોકરાઓ. તમારે પણ આવડું સાફ સફાઈ કરવી જોઈએ. નૈયા તેમના વિસ્તારને સ્વસ્થ અને સુઘડ બનાવવા કામ કરતી ટીમમાં જોડાઈ છે. નૈયા સમા જોડાઈ કામ કરતા છોકરાઓ એમની ટીમમાં જોડાઈ સ્વસ્થ અને સુઘડ સ્વસ્થતા રાખવી જોઈએ અને ચોખ્ખું રાખવું જોઈએ આપણે વિસ્તાર આપણો. એટલે સારું કામ કહેવાય. એટલે અહીંયા શું આવશે ખાનામાં ખરાની નિશાની. અહીંયા આપણે આગળ જોઈએ સૂપ શું કરે છે. કાગળની હોળી બનાવે છે અને શું કરે છે. આપણે નોટમાંથી પાણાનો બગાડ કરવો જોઈએ નહીં. આપણે જોઈએ શું કરે છે સૂપ. સૂપ તેની નોટબુકોના પેજ ફાડીને તેમાંથી કાગળના વિમાન અને હોળી બનાવે છે. તો આપણા નોટબુકમાંથી પેજ ફાડવાના જોઈએ એ તો સારું કામ ના કહેવાય. આપણે કાગળ કે કાગળ નકામું કાગળ હોય એમાંથી વિમાન અને હોળી બનાવી જોઈએ. આપણે નોટબુકના પેજ ફાડવાના જોઈએ એટલે આ સારું વર્તન ના કહેવાય. એટલે અહીંયા ખાનામાં ખોટાની નિશાની આવશે. અહીંયા આપણે જોઈએ અભય તન્વી નૈયા અને સૂપ એ લોકોએ કેવા કામ કર્યા અને કેટલા ગુણ મેળવ્યા એ આપણે અહીંયા કોષ્ટકમાં લખીશું. તો અભય તો પહેલામાં અભયનું જોયું એમાં સારું કામ ના હોય તો એમાં 0 માર્ક્સ આવે. પછી બીજું આવ્યું અભયનું. અભયને 2 વાર ખોટું પડ્યું તો 2 વાર ખોટું પડ્યું એટલે ખોટામાં શું આવે 0 0 માર્ક્સ આવે. અને એને એક કાર્ય સારું કર્યું હતું એક માર્ક ખરું આવ્યું એટલે એને 2 માર્ક્સ અહીંયા મળ્યા. તો આપણે અહીંયા લખીશું 2 માર્ક્સ. પછી તન્વી. તન્વીએ પહેલું કાર્ય સારું કર્યું હતું એટલે તન્વીને 2 માર્ક્સ મળે છે. પછી બીજી વાર એને કાર્યમાં 2 વાર ખોટું પડ્યું અને 2 વાર ખરું થયું. ના 2 વાર ખોટું પડ્યું અને 1 વાર સારું કામ કર્યું હતું એટલે ખરું આવ્યું હતું એટલે એને પણ 2 માર્ક્સ મળે છે. નૈયાએ તો નૈયાએ તેને ત્રણ કાર્યો સારા કર્યા હતા એટલે એને 3માં 2 ગુણ મળે છે એટલે એને 6 ગુણ મળે છે. આગળ જોઈએ શું. શુભે એકે કાર્ય સારું કર્યું ન હતું એટલે એને બધામાં ખોટું આવ્યું હતું ખાનામાં એના એટલે બધામાં એને 0 માર્ક્સ આવે છે. તો સારું કાર્ય કરવું જોઈએ અને વધારે ગુણ મેળવવા જોઈએ. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આપણે કાર્ય કરવું જોઈએ. તો નામાંથી સૌથી વધારે
નૈયા સૌથી વધુ ગુણ મેળવે છે તેથી બધામાં નૈયા પર્યાવરણની જાળવણીમાં સૌથી વધુ ફાળો આપે છે અહીંથી આટલા ચાર મિત્રો હતા અભય તન્વી નૈયા અને સુખ એમાંથી સૌથી ફાળો વધારે કોણ આપે છે પર્યાવરણની જાળવણીમાં નૈયા એટલે આપણે પણ નૈયા જેવું બનવું જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં છઠ્ઠો પાઠ પૂરો થાય છે અને સામાન્ય જ્ઞાનની નોટબુકમાં પાના નંબર 15 લખીને લાવું સારા અક્ષરે લખું આવજો વિદ્યાર્થી મિત્રો